મળ્યા છે જ્યાં દરિયાઈ જળસીમામાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. અંદાજિત 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું અનુમાન છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન દરિયાઈ જળસીમામાંથી 70-80 પેકેટ ડ્રગ્સના ઝડપી પાડવામાં આવ્યા છે. સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે. હરીન, જણાવશો એક વધુ એક સફળ ઓપરેશન અને ફરી વખત મોટો જથ્થો ડ્રગ્સનો ઝડપાયો છે, શું છે વધુ વિગતો? બિલકુલ, ભારતીય જળસીમામાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન હતું અને દરિયાઈ જળસીમામાંથી એટલે કે પોરબંદરથી 350 કિલોમીટર દૂરથી જે છે જળસીમામાંથી આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. અંદાજિત 70-80 ડ્રગ્સના પેકેટ છે તે મળી આવ્યા છે. જોકે ડ્રગ્સ કયા પ્રકારનું છે તેને લઈને હજી કાર્યવાહી છે તે શરૂ કરી છે, પરંતુ બોટમાંથી 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજિત જે ડ્રગ્સનો જથ્થો છે તે 480-500 કરોડ રૂપિયાનો ડ્રગ્સ છે તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે થોડી વારમાં ગુજરાત એટીએસ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે અને તેમાં જ સંપૂર્ણ જે માહિતી છે તે સ્પષ્ટ થઈ શકે છે. બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક આ મોટા સમાચાર, જ્યાં 500 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને તેની સાથે બોટમાંથી 6 પાકિસ્તાનીઓ પણ ઝડપાયા છે. અનેક વખત પાકિસ્તાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે, પરંતુ ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ફરી વખત ઝડપાયું છે. આ એક સફળ ઓપરેશન ગુજરાત એટીએસનું.